મહત્વના સમાચાર પર નજર કરીએ તો નિલેશ કુંભાણી બીજી યાદીમાં અશોક જીરાવાલાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. નિલેશ કુંભાણીને બદલે અશોક જીરાવાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો મહત્વનું કહી શકાય કે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજ વિધાનસભા બેઠકની આ વાત છે. નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર નોંધાવશે તો અશોક જીરાવાલા પણ સવારે ઉમેદવારી નોંધાવવા માટે રેલી કાઢી હતી. આપ અમે જે આપને સમાચાર આપી રહ્યા છીએ, નિલેશ કુંભાણીએ બીજી યાદીમાં અશોક જીરાવાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સુરતના કામરેજ વિધાનસભા બેઠકની ઉમેદવારીની આ વાત છે. નિલેશ કુંભાણીને બદલે અશોક જીરાવાલાને ઉમેદવારી પત્ર ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ઉમેદવારીને લઈને નવો વળાંક જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણી હવે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે તો અશોક જીરાવાલાએ પણ સવારે ઉમેદવારી નોંધાવવા માટે રેલી કાઢી હતી. કહી શકાય કે ગજગ્રાહ ચાલી રહ્યો છે વિધાનસભા 2017ની ચૂંટણી લઈને. ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અત્યારે. નિલેશભાઈ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. નિલેશભાઈ, શું આદેશ છે તમને? કોંગ્રેસ પાર્ટી અમને મેન્ડેટ આપ્યો છે, તમે કાલે ફોર્મ ભરી આવો. અમને નાનો વોટર ને થયો, તમે મેન્ડલ લેવા આવી જાઓ. માણ સન્મો કરે, મેન્ડલ આવી ગયું, મેન્ડલ અમારા હાથમાં છે. પાર્ટીએ કીધું છે તમે ફોર્મ ભરી ગયો. ક્યારે ઉમેદવારી નોંધાવવા જઈ? બસ અત્યારે જઈ છીએ, બસ આગળ આગળ આ બધા માણસો ભેગા થાય છે. અત્યારે લઈ જાઓ ભાઈ, પાર્ટીનો વોટર નથી આવ્યો અને પાર્ટીને ફોન કરવામાં આવ્યો છે. તમે મેન્ડલ આગળ મળી ગયો, તમે ભરી આવો. આપણે જોયું કે ગઈકાલ સાંજે જે રીતનો માહોલ હતો એની ઉપર જોવા તો આપ જે અમે જે બતાવ્યું તે સુરત કામરેજ વિધાનસભા બેઠકની વાત છે, જેમાં એક નવો જ વળાંક જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણીએ મેન્ડેટ મારું હોવાનો દાવો કર્યો છે. એક તરફ નિલેશ કુંભાણી એવું કહી રહ્યા છે કે આ મેન્ડેટ મારું છે, જેથી ઉમેદવારી પત્ર તો હું જ ભરવા જઈ રહ્યો છું. ત્યારે સામે અશોક જીરાવાલાએ પણ ઉમેદવારી નોંધાવવા માટે રેલી કાઢી હતી. તો કહી શકાય કે અહીંયા વિચિત્રતા જોવા મળી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફ પહેલી યાદીમાં નિલેશ કુંભાણીનું નામ હતું, જ્યારે નવી યાદીમાં અશોક જીરાવાલાને સ્થાન મળ્યું છે. ત્યારે કહી શકાય કે આંતરિક વિરોધ સમાન આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આંતરિક વિગ્રહ એક ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ નિલેશ કુંભાણીનું પહેલા નામ હતું અને તેમનું કહેવું એવું હતું કે પહેલી યાદીમાં મારું નામ હતું અને મેન્ડેટમાં પણ મારું નામ છે. તો સામે અશોક જીરાવાલા આપ બીજી સ્ક્રીનમાં જોઈ શકો છો કે અશોક જીરાવાલા પણ એમના સમર્થકો સાથે રેલી કાઢી હતી ઉમેદવારી પત્ર ભરવા માટે. તો સુરતના કામરેજ વિધાનસભા બેઠકની ઉમેદવારીને લઈને એક આશ્ચર્યજનક કહી શકાય કે નવો વણાંક સામે આવી રહ્યો છે. અશોક જીરાવાલાએ પણ આને સવારે ઉમેદવારી નોંધાવવા માટે રેલી કાઢી હતી. હવે જોવું એ રહ્યું કે પક્ષ કેવો નિર્ણય લે છે, કારણ કે એક જ બેઠક અને બે ઉમેદવાર. પહેલી યાદીમાં નિલેશ કુંભાણીનું નામ હતું અને તેમનું કહેવું હતું કે મેન્ડેટમાં મારું નામ છે, જેથી કરીને ઉમેદવારી પત્ર તો મારે જ ભરવાનું છે. જ્યારે નવી યાદીમાં અશોક જીરાવાલાને સ્થાન મળ્યું છે, ત્યારે તેમણે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલીનું પણ આયોજન કર્યું છે. તો દ્રશ્યમાં જોઈ શકો છો કે બંને ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ઉપસ્થિત થઈ ગયા છે. તો બંને એકબીજાની વાત
પક્ષ સામે મૂકી રહ્યા છે. સુરત કામરેજ વિધાનસભામાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે અને ખાસ કરીને ગઈકાલ મોડી રાત્રે જે રીતે અશોક જીરાવાલાનું નામ જાહેર કરાયું હતું ત્યારબાદ અત્યારે નિલેશ કુંભાણી જેનું નામ કપાયું હતું તેઓ અત્યારે આ ઉમેદવારી નોંધાવવા નીકળી રહ્યા છે અને આટલી વિશાળ મોટી સંખ્યામાં રેલી કાઢીને તેઓ નીકળી રહ્યા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા 12 કલાકથી સુરત કામરેજ બેઠક માટે એક કશ્મકશ ચાલી રહી છે અને એ કશ્મકશ એ પ્રકારની છે કે ગઈકાલ મોડી રાત્રે અશોક જીરાવાલાનું નામ જાહેર થયું, નિલેશ કુંભાણીએ પોતાની રીતે સમર્થન પણ આપી દીધું હતું, પરંતુ હજુ સુધી નિલેશ કુંભાણીને ઉમેદવારી નહીં ભરવાનું કહેવામાં નથી આવ્યું. મેન્ડેટ નિલેશ કુંભાણી પાસે છે, એ મેન્ડેટના આધારે તેઓ અત્યારે જે આ દ્રશ્યો આપણે જોયા એ રેલી લઈને ઉમેદવારી નોંધાવવા નીકળી ચૂક્યા છે. જી જી શૈલેષ, આપને પૂછવા માંગીશ કે જે રીતે નિલેશ કુંભાણીએ કહ્યું કે આ મેન્ડેટ મારું છે તો સામે જે બીજા પણ ઉમેદવાર છે તે પણ કહી રહ્યા છે કે મારે ઉમેદવારી ભરવાનું છે, આખી વસ્તુ શું છે? સમગ્ર ઘટનાક્રમ જો હું સમજાવું તો ગઈકાલે સૌ પ્રથમ નિલેશ કુંભાણી કામરેજ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર થયા હતા. તેઓ જેવા ઉમેદવારી તેમની જાહેર થઈ મોડી રાત્રે કોંગ્રેસે જાહેરાત કરી ત્યારે હું આપને એ દ્રશ્યો બતાવીશ કે આ એ જ સરદાર ફાર્મ છે અને આ એ સરદાર ફાર્મની ઉપર પાસના કેટલાક કાર્યકરો અગ્રણીઓ